બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 800ને પાર પહોંચી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈ આજે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસાએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે ફેન્સી સાથે ખાસ વાતચીત કરી હતી। ડોક્ટર ફેન્સીએ જણાવ્યા મુજબ હવે શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું। અનલોકમાં મળેલી છૂટછાટ બાદ બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે। 800ને પાર બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો છે। કોરોના પોઝિટિવ પર વિસ્તૃત માહિતી લેશું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર એમજી ફેન્સી સાહેબ સાથે। સાહેબ, શું સ્થિતિ છે આજે જિલ્લાની? હાલમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 111 પોઝિટિવ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં દાખલ છે। કુલ એક્ટિવ દર્દીઓનો આંકડો 321 છે, એમાંથી મોટાભાગના 210 જેટલા, જે 66% આસપાસ કહેવાય, એ અત્યારે હોમ આઇસોલેશનમાં અંડર ટ્રીટમેન્ટ આરોગ્ય ખાતા દ્વારા સતત દેખરેખ હેઠળ છે। વધુમાં આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર ખાતે કુલ 4 હોસ્પિટલો, જે પ્રાઇવેટ હોસ્પિટલો છે, એમને મંજૂરી આપવામાં આવી, જેથી ત્યાં કોઈને બી પ્રાઇવેટ હોસ્પિટલ તરીકે દાખલ થવું હોય તો ત્યાં દાખલ થઈ શકે છે। વધુમાં ડીસા ખાતે પણ એક પ્રાઇવેટ હોસ્પિટલ રાધાકૃષ્ણ કરીને ત્યાં ચાલુ કરવામાં આવેલ છે। સરકારશ્રી તરફથી વધારામાં આપણી કોવિડ હોસ્પિટલ ભણસાળી ખાતે તો ચાલુ છે, વધુમાં પાલનપુર ડીસા પાલનપુર અને સિવિલ પણ ચાલુ છે। વધારામાં ધાનેરા ખાતે આરએસ હોસ્પિટલ 50 બેડની ઉભી કરવામાં છે, જેની ક્ષમતા વધારે હજી બીજી 20-25 બેડની વધી શકે એવી છે। અને આજરોજ અત્યારે અમારી ટીમ મોકલી છે, ભાભર ખાતે લાયન્સ ક્લબની હોસ્પિટલ એક ચાલી રહી છે, એની પણ અત્યારે હાલમાં ચર્ચા વિચારણા છે। વધુમાં કદાચ દિગોદર ખાતે પણ જો જરૂર પડે તો એનામાં પણ આપણે સરકારી બેડ ઉભા કરવાની હાલમાં તજવીજ હાથ ધરેલી છે। ખાસ કરીને અનલોક બાદ જે કેસો વધી રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ શું? નો ડાઉટ, અનલોક પાછળ જે કેસો વધી રહ્યા છે એમાં મુખ્ય કારણ તો લોકોનું જે શું કહેવાય, લોકડાઉન સમયનું જે નિયમો હતા એ પાલન ન કરવું, છૂટથી અવર જવર કરવી, મોઢે માસ્ક ન બાંધવું, એકબીજા હાથ મિલાવવા, જે અનહાઇજીન શું કહેવાય, ફ્રિકવન્ટલી હેન્ડવોશ ન કરવા, જે સામાન્ય બાબત સરકારશ્રી દ્વારા ઓલરેડી પ્રકાશિત કરવામાં આવે છે કે તમારે એટલું ધ્યાન રાખવાનું છે, એનું કદાચ કોઈક દ્વારા પાલન કરવામાં ચૂક રહી ગઈ, ઇવન આપણે જ્યારે પૈસાની લેવડદેવડ કરતા હોય ત્યારે પણ નોટ આપણે કરો ત્યારે પણ એમાંથી વાયરસ ટ્રાન્સફર થઈ શકે છે, તો કોઈ વસ્તુની લેવડદેવડ કરતા હોય ત્યારે પણ લેવડ થઈ વખતે આપણે કશું એને સેનિટાઈઝ કરવાની આગ્રહ નથી રાખતા, તો આવા નાના નાના કારણથી શક્યતા વધી જાય છે સંક્રમણ। બનાસકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ પોઝિટિવમાં શું તફાવત છે, કયો આગળ છે કયો પાછળ છે? હાલમાં એવું કહી શકાય કે છેલ્લા 15 દિવસની અંદર પાલનપુર સિટી એરિયા અને ડીસા સિટી એરિયામાં સંક્રમણનું પ્રમાણ વધ્યા હતા, કેસોની સંખ્યા પણ વધારે આવી હતી, પણ છેલ્લા 2-3 દિવસના રિપોર્ટમાં જોઈ શકાય છે કે ડીસા અને પાલનપુરમાં કેસ સ્ટેટિક થયા છે અથવા થોડા ઘટાડો નોંધાયો છે। જ્યારે હવે ગામડા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ, જે લોકો ગામડામાંથી અહીંયા શહેરમાં કમાવા અથવા તો ધંધા રોજગાર માટે આવતા હતા અથવા તો બીજા કોઈ કામ માટે આવતા હતા, જેના કારણે ગામડે લેવલે પણ સંક્રમણ ફેલાવાની શક્યતા નકારી શકાય તેમ નથી। મહત્વની ચર્ચા છે, ખાનગી જે કોવિડ હોસ્પિટલ છે એમાં જે દર્દીઓ પાસે ચાર્જ વસૂલવામાં આવે છે, એ આરોગ્ય વિભાગે તંત્ર નક્કી કર્યું છે કે એમની રીતે દર્દીઓ પાસે ભાવ વસૂલ કરી શકશે? જે હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો ત્યાં પાલનપુરની અંદર 4 હોસ્પિટલ પ્રાઇવેટ છે, વધુમાં ડીસા ખાતે પણ એક પ્રાઇવેટ હોસ્પિટલ હાલમાં કાર્યરત છે, તેમના ભાવો હાલમાં અમે મંગાવી લીધા કે સામાન્ય બેડના કેટલા લે છે, ઓક્સિજન સાથેના બેડના કેટલા લે છે, વેન્ટિલેટર બેડના કેટલા લે છે, તેમના ભાવો હાલમાં અત્યારે અમદાવાદ સાથેના હોસ્પિટલ સાથે કમ્પેર કરતાં ઘણા જ ઓછા જણાય આવ્યા હોવાથી અત્યારે તંત્ર દ્વારા એમની પર કોઈ નિયંત્રણ લાદવામાં આવ્યું નથી। જેવું લાગશે કે ભાવ વધારે લઈ રહ્યા છે તો કોઈની ફરિયાદ આવશે અથવા એવું લાગશે તો પછી અમે એની પર વોચ રાખી રહ્યા છીએ, એવું હશે તો માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા એને ભાવ નિયંત્રણ કરવામાં આવશે। કોવિડમાં ખાનગી લેબોરેટરી માટે કેટલી મંજૂરી આપેલી છે? પાલનપુર ખાતે હાલમાં 4 પ્રાઇવેટ લેબોરેટરી અને ડીસા ખાતે 2 પ્રાઇવેટ લેબોરેટરીની મંજૂરી અત્રી દ્વારા આપવામાં આવેલી છે। તો હાલમાં જે શહેરી વિસ્તારમાં આંકડો ઘટ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વધ્યો છે, તો ગ્રામ્ય વિસ્તારમાં અવેરનેસ માટે શું આરોગ્ય વિભાગ પગલાં લેવા? ગ્રામ્ય વિભાગની અંદર હાલમાં અત્યારે મને કલેક્ટર સાહેબશ્રી દ્વારા, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા ધનંદી રથ હાલમાં કાર્યરત છે। વધુમાં જે જગ્યાએ કેસ નોંધાય છે ત્યાં આગળ આપણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીએ છીએ તથા અવેરનેસ માટેના પણ કેમ્પેન ચાલુ છે, પણ સાથે સાથે આપણે રાષ્ટ્રીય પ્રોગ્રામ પણ હાલમાં કાર્ય છે, કારણ કે ત્યાં મેલેરિયા ડેન્ગ્યુનું જે ચોમાસું આવશે તો મેલેરિયા ડેન્ગ્યુ કેસો પણ વધવાના છે। વધુમાં એક ઇન્ટેન્સિફાઇડ ડાયરી ડિઝીઝ કંટ્રોલ ફોર્ટનાઇટ એટલે ઝાડા નિયંત્રણનું પખવાડ્યું પણ ચાલી રહ્યું છે। હવે આવતા ફોર્ટનાઇટની અંદર શું કહેવાય, વિશ્વ સ્તનપાન સપ્તાહ પણ આવી રહ્યું છે, અમારે રૂટીનની રસીકરણની કામગીરી અને ડિલિવરીની કામગીરી પણ રૂટમાં ચાલુ જ છે, એટલે પ્રજાકીયને કોઈ પ્રોબ્લેમ ન થાય એવા અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બંને કામ કરી રહ્યું છે। ઇમ્યુનિટી પાવર વધારવા માટે લોકોએ આવા માહોલમાં શું સાવચેતી રાખવી જોઈએ?
આપણી વાત સાચી છે કે હાલમાં અત્યારે ભેજનું પ્રમાણ વધારે છે, બફાટ પણ વધારે છે, બાફ પણ વધારે છે, જેના કારણે અને ટેમ્પરેચર પણ એવું સેટ થયું જેથી વાયરસ અને બેક્ટેરિયાને પણ ગ્રોથ સારો એવો મળી રહે. તો લોકો એટલું ધ્યાન રાખવું કે ઉકાળા જે એમને આયુર્વેદિક છે એ પીવા જોઈએ, વધુમાં રોજ જે કસરત કરવાની હોય એ કરવું જોઈએ અને મનને પ્રસન્ન રાખવું જોઈએ જેથી રોગ પ્રતિકારક શક્તિ વધશે. તો નેચરલી એન્ટીબોડી પણ જલ્દી સ્પીડી ડેવલપ થશે અને વાયરસ સામે રક્ષણ મળી શકશે. તો બનાસકાંઠા જિલ્લામાં એક મહત્વના સમાચાર કે છેલ્લા બે દિવસમાં શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ ઘટી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહ્યા છે, એટલે રૂરલ જે વિસ્તાર છે એ લોકોએ હવે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકેન્યુઝ ચેનલ, પાલનપુર.